આજે હું માવા વગર મલાઈ કુલ્ફીની રેસીપી શેર કરીશ. તો બધી સામગ્રી લઈ લીધી છે. સૌથી પહેલાં આપણે કઢાઈ લઈશું, એમાં ફૂલ ફેટ દૂધ ઉમેરીશું. દૂધને સતત આપણે હલાવતા રહીશું. અડધું થઈ જાય ત્યાં સુધી એને ઉકાળવાનું છે. હવે આપણે એક કટોરી લઈશું, એમાં મિલ્ક પાવડર ઉમેરીશું, ઠંડુ દૂધ નાખીશું અને સરસ પેસ્ટ બનાવી લઈશું. એમાં લમ્સ ના રહેવા જોઈએ. પેસ્ટ બનાવી હવે આપણે ગરમ દૂધમાં ઉમેરીશું. પેસ્ટ ઉમેર્યા પછી સતત આપણે હલાવતા રહીશું. હવે આપણે એક બીજી કઢાઈ લઈશું, એમાં ખાંડ ઉમેરીશું. તમારે જેવું મીઠું ખાવું હોય એ પ્રમાણે ખાંડ લેવાની અને ધીમા તાપે જ ગરમ કરવાની, નહીં તો ખાંડની અંદર કડવાહટ આવી જશે તો આપણી કુલ્ફી સારી નહીં લાગે, એનું ધ્યાન રાખવાનું. તો ખાંડ ઓગળી ગઈ છે, હવે આપણે ગરમ દૂધમાં એડ કરીશું. હવે આપણે સતત એને હલાવતા રહીશું અને ઉકળવા દઈશું. હવે આપણે ઘરની મલાઈ છે એ ઉમેરી છે. તમે બજારની ક્રીમ પણ ઉમેરી શકો છો. આ કુલ્ફી બજાર જેવી ટેસ્ટી લાગશે, તમે જરૂરથી ટ્રાય કરશો. સરસ રીતે આપણે મિક્સ કરીશું તો સરસ આવું ઘટ્ટ થઈ જાય. ત્યારે હવે ગેસ બંધ કરી એને થોડું ઠંડુ થવા દઈશું. તો ઠંડુ પણ થઈ ગયું છે. હવે આપણે એમાં કટ કરેલા પિસ્તા છે એ ઉમેરીશું. ઇલાયચી પાવડર પણ ઉમેરી શકાય છે. હવે આપણે ગ્લાસ લીધા છે, હવે બેટરને રેડીશું. હવે આપણે સિલ્વર ફોઇલથી કવર કરી અને 5 કે 6 કલાક માટે ફ્રીઝરમાં મૂકીશું. તો સરસ મજાની આપણી કુલ્ફી સેટ થઈ જશે. તો આપણી કુલ્ફી સેટ થઈ ગઈ છે. હવે આપણે સિલ્વર ફોઇલને કાઢી લઈશું. હવે આપણે તપેલીમાં પાણી લઈશું, એમાં ગ્લાસમાં નાખીશું થોડી વાર માટે. તો સરસ રીતે આપણી કુલ્ફી બહાર આવી જાય. તો મેં સ્ટીક લીધી છે, એમાં સ્ટીક ના હોય એમ જ ખાલી કટ કરીને ખાવું હોય તો પણ ચાલી શકે છે. હવે આપણે બહાર કાઢી લઈશું અને કટ કરી લઈશું. જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને મારા વિડીયો પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.